गुड मॉर्निंग स्टूडेंट, अगाउना लेक्चर में आपणे चेप्टर नंबर 15 आपणुं पर्यावरण एमां आपणे निवसन तंत्रना घटकोनी समजूती मेळवी। तो आजे विद्यार्थी मित्रों आजना आ लेक्चर में आहार श्रृंखला अने आहार जाल एना विशे आपणे समजूती मेळवशुं। सौथी पहेला आपणे जोईए आहार श्रृंखला कोने कहेवाय। तो आहार श्रृंखला एटले टूंकमां तमने एम समजावुं विद्यार्थी मित्रों के निवसन तंत्र अथवा पृथ्वी पर रहता सजीवों एक बीजा पर खोराक के आहार माटे आधारित जे श्रृंखला जे कड़ी रचे छे ए आहार श्रृंखला तरीके ओळखाय छे। एटले खोराक नी जरूरियात माटे एक बीजा पर आधारित जे श्रृंखला रचाय एने कहेवाय आहार श्रृंखला। तमे अहींया जोई शको छो निवसन तंत्रना सजीवों खोराक नी जरूरियात पर आधारित जे श्रृंखला रचे एने कई श्रृंखला कहेशो? तो आहार श्रृंखला। એ આહાર શૃંખલા તમે અહીં પણ જોઈ શકો છો। હવે એમ કહેવાય કે આ જે આહાર શૃંખલા છે એ વિવિધ સ્તરો પર ભાગ લેતા જે છે એ સજીવો એમની શૃંખલાને આહાર શૃંખલા કહેવાય છે। જુદા જુદા પૃથ્વી પર રહેતા સજીવો છે એમના સ્તરે આ આહાર શૃંખલા જે છે એ જુદા જુદા સજીવોમાં તમને જોવા મળે છે। આહાર શૃંખલા એ તૃણાહારી પ્રાણીઓમાં પણ હોય, માંસાહારી પ્રાણીઓમાં હોય અને નાના નાના જે સૂક્ષ્મ જીવો છે એમાં પણ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આ એક અગત્યનો પોઈન્ટ છે, આહાર શૃંખલા એ 3 કે 4 ચરણની હોય છે। ચરણ એટલે કે તબક્કો અથવા તો સ્તર 3 કે 4 ચરણની હોય। ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે ઘાસ છે, એ ઘાસ હરણ ખાય છે અને હરણને કોણ એટલે કે હરણનો ખોરાક તરીકે ઉપયોગ સિંહ કરે, તો આ 3 સ્તરની આહાર શૃંખલા થઈ। એટલે આહાર શૃંખલા 3 ચરણની પણ હોઈ શકે અને 4 ચરણની પણ હોઈ શકે। અને વિદ્યાર્થી મિત્રો આ જે છે આહાર શૃંખલા એનું પ્રત્યેક જે સ્ટેપ છે, પ્રત્યેક ચરણ અથવા તબક્કો એને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે। અને આ વસ્તુ તમને એક્ઝામમાં 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પોષક સ્તર। એ આહાર શૃંખલા તમે અહીં જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક આકૃતિ આપી છે, એ આકૃતિની અંદર ઉત્પાદકો એ સૌથી નીચેના સ્તરે છે, એના ઉપર તમને દેખાય છે પ્રાથમિક ઉપભોગી, એના ઉપર દ્વિતીય કક્ષાના ઉપભોગી અને એના ઉપર તૃતીય કક્ષાના ઉપભોગી। આ જે છે આહાર શૃંખલાના પ્રત્યેક સ્તર તમને અહીંયા આપેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો આ જે ઉત્પાદકો છે, ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ જે ખોરાક બનાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક તૈયાર કરે એ છે ઉત્પાદકો, લીલી વનસ્પતિ। એને પ્રથમ પોષક સ્તરે એ લીલી વનસ્પતિ આવશે। તમને કોઈ પૂછે કે આહાર શૃંખલાના પ્રથમ પોષક સ્તરે કોનો સમાવેશ થાય છે? તો ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ। હવે આ જે વનસ્પતિએ ખોરાક તૈયાર કર્યો એ ખોરાક પ્રાથમિક ઉપભોગી એટલે કે તૃણાહારી પ્રાણીઓ એ ખોરાકનો ઉપયોગ કરે છે। એટલે તૃણાહારી પ્રાણીઓ જેને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાશે એ દ્વિતીય પોષક સ્તરની રચના કરશે। હવે આ જે પ્રાથમિક ઉપભોગી તરીકે જે તૃણાહારી પ્રાણીઓ છે એને વિદ્યાર્થી મિત્રો માંસાહારી પ્રાણીઓ ખાશે, અને માંસાહારી પ્રાણીઓ જે છે નાની કક્ષાના માંસાહારી પ્રાણીઓ એ તૃતીય પોષક સ્તરનું નિર્માણ કરશે, અને લાસ્ટ જે તૃતીય કક્ષાના ઉપભોગી અથવા તો એવું કહેવાય કે જે મોટા માંસાહારી સજીવો છે જે નાના માંસાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ લોકો ચતુર્થ પોષક સ્તર રચે છે। આપણે અહીંયા જોયું કે આહાર શૃંખલાનો પ્રત્યેક તબક્કો જેને પોષક સ્તર કહેવાય, તો આ બધા વિદ્યાર્થી મિત્રો પોષક સ્તર છે। આ પ્રથમ પોષક સ્તર, દ્વિતીય, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક સ્તર। એટલે પ્રથમ પોષક સ્તરે કોણ આવશે? લીલી વનસ્પતિ। દ્વિતીય પોષક સ્તરે તૃણાહારી, તૃતીય પોષક સ્તરે માંસાહારી અને ચતુર્થ પોષક સ્તરે મોટા કક્ષાના એટલે કે ઉચ્ચ માંસાહારી સજીવો એનો સમાવેશ થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિવસન તંત્રમાં ઉર્જા એટલે કે શક્તિનું વહન એના વિશે સમજૂતી મેળવીએ। તો નિવસન તંત્રમાં ઉર્જા અથવા શક્તિનું વહન, તો ઉર્જા કઈ રીતે સજીવો પ્રાપ્ત કરતા હોય? તો આપણે નિવસન તંત્રમાં ઉર્જા ખોરાક દ્વારા મેળવીએ છીએ। ખોરાક ખાઈએ તો આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય છે। તો નિવસન તંત્રમાં પણ સજીવો આ જ રીતે ખોરાક મેળવી અને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરતા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે નિવસન તંત્રમાં શક્તિનું વહન, ઉર્જાનું વહન,
तो कई रीते निवसन तंत्र में ऊर्जा वहन पामती हो तो ये समझवा तमने अहीं एक आकृति तमने देखाय छे। ए आकृति ना स्टेप में तमे जोशो तो सूर्यप्रकाश, सूर्यप्रकाश नो उपयोग कोण करशे? उत्पादको, उत्पादको तरीके कोण आवे? लीली वनस्पति। એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ સૂર્ય ઉર્જા સૌર્ય શક્તિનું શોષણ કરી અને એનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે। એટલે તમને કોઈ પૂછે કે ઉર્જાનું મુખ્ય પ્રવેશ દ્વાર આહાર શૃંખલામાં કોણ છે? તો ઉત્પાદકો। આ શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે ઉત્પાદકો તરીકે જે લીલી વનસ્પતિ છે એ ઉર્જાનો નિવસન તંત્રમાં પ્રવેશ કરાવવા માટેનો મુખ્ય માર્ગ એ ઉત્પાદકો છે। ઉત્પાદકો દ્વારા જ એ ઉર્જા એ નિવસન તંત્રમાં પ્રવેશ પામે છે। તો અહીંયા સૂર્યપ્રકાશનો ઉપયોગ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરશે? તો કે ઉત્પાદકો, લીલી વનસ્પતિ। આ લીલી વનસ્પતિ જે ખોરાક બનાવે છે તો સૌર્ય ઉર્જાનું શોષણ કરી અને ખોરાક સ્વરૂપે એ સૌર્ય ઉર્જાનું શામાં રૂપાંતર કરે? તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે। એટલે ખોરાક બનાવે તો સૌર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે। હવે આ ઉત્પાદકો તરીકે જે લીલી વનસ્પતિ છે એને તૃણાહારી પ્રાણીઓ ખાશે। એટલે ઉર્જા હવે લીલી વનસ્પતિમાંથી તૃણાહારી પ્રાણીમાં ગઈ। તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી કરશે તો હવે એ ઉર્જા તૃણાહારીમાંથી માંસાહારીમાં અને આ માંસાહારી પ્રાણીઓનો ઉપયોગ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કરશે। એટલે આ ઉર્જાનું વહન હવે માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં ગયું। હવે વિદ્યાર્થી મિત્રો, એટલે ઉર્જાનું જે વહન છે, ઉર્જા છે એનો મુખ્ય પ્રવેશ દ્વાર ઉત્પાદકો। એટલે અહીંયા ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિમાંથી ઉર્જા પ્રવેશ પામે છે અને પછી ક્રમશઃ ઉત્પાદકમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી માંસાહારી અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી સુધી એ ઉર્જાનું વહન થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે। એ ક્વેશ્ચન હવે તમે અહીંયા જોઈ શકો છો, નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી છે, સમજાવો। શા માટે ઉર્જાનું વહન એક માર્ગી છે, એક જ માર્ગે વહન પામે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૂર્યપ્રકાશ એમાંથી જ્યારે ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે, પછી એ જે લીલી વનસ્પતિ છે એને તૃણાહારી ખાશે, એટલે ઉર્જા ઉત્પાદકોમાંથી તૃણાહારીમાં વહન પામે છે। પછી આ જે ઉત્પાદકો છે એણે સૂર્ય ઉર્જા, સૂર્યશક્તિનું શોષણ કર્યું। હવે ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ એમ વિચારે કે ચાલ હવે આ ઉર્જા હું સૂર્યને પાછી આપી દઉં, તો એ વસ્તુ પાછી રિટર્ન થતી નથી। ઉર્જાનું વહન અહીંયા તૃણાહારી પ્રાણીઓ જે છે એમણે લીલી વનસ્પતિ ખાધી, તો લીલી વનસ્પતિ ખાઈને તૃણાહારી પ્રાણીઓ વિચારે કે ચાલ હવે આ જે ઉર્જા છે એને પાછી રિટર્ન હું ઉત્પાદકોને આપી દઉં, તો એ વસ્તુ શક્ય નથી। એટલે નિવસન તંત્રમાં જે શક્તિ છે એનું વહન એક જ માર્ગે થાય છે, ઉત્પાદકોમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી માંસાહારી અને માંસાહારીમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી। આ ઉર્જા ફરી નીચેની તરફ ઉત્પાદકો તરફ પાછી ફરતી નથી, સૂર્ય તરફ પાછી ફરતી નથી। અને જ્યારે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન થાય એમાંથી ઘણી બધી ઉર્જા એવી છે કે જે વાતાવરણની અંદર ઉષ્મા સ્વરૂપે વ્યય પણ પામતી હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રમાં ઉર્જાનું જે વહન છે એની સાથે સંકળાયેલા કેટલાક અગત્યના મુદ્દા છે। એમાં પહેલો મુદ્દો તમે અહીંયા જોઈ શકો છો કે લીલી વનસ્પતિ જે પર્ણો દ્વારા સૂર્ય ઉર્જા અથવા સૂર્ય શક્તિનું જે શોષણ કરે છે એમાંથી વિદ્યાર્થી મિત્રો 1% ઉર્જા એ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને બીજી જે ઉર્જા છે એ વાતાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી હોય છે અને એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકતા નથી। આ સિવાય વિદ્યાર્થી મિત્રો, ઉર્જાનું જ્યારે વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે અહીંયા જોઈ શકો છો કે મોટા ભાગની ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને એમાંથી થોડી ઘણી જે ઉર્જા છે એનો ઉપયોગ સજીવો વૃદ્ધિ, પ્રજનન અને અન્ય અલગ અલગ પ્રકારની જૈવિક ક્રિયાઓ માટે કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ નિવસન તંત્રમાં શક્તિના વહનમાં, અને એ છે કે ખાધેલા ખોરાકની જે માત્રા છે, જે લીલી વનસ્પતિએ જે ખોરાક બનાવ્યો એ ખોરાક તૃણાહારીઓ ખાશે, તો ખાધેલા ખોરાકની માત્રાના લગભગ 10% જેટલા જ સજીવોના શરીરમાં સંગ્રહ પામે છે। એટલે જે સજીવો વનસ્પતિને ખાય છે તો ખાધેલા ખોરાકની જે ઉર્જા છે એમાંથી 10% ઉર્જા એમના શરીરમાં સંગ્રહ પામતી હોય છે અને
એ ઉર્જા આગળના પોષક સ્તરોમાં વહન પામે છે એટલે 10% ઉર્જા એ પછી આગળના પોષક સ્તરોમાં વહન પામતી હોય છે પછી છે કે લગભગ 10% જેટલી જ ઉર્જા આહાર શૃંખલામાં એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામે છે જે આપણે અત્યારે જોઈ ગયા આ સિવાય આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય છે એ વસ્તુ પણ આપણે અત્યારે જોયું તો એમાં ચોથું જે પોષક સ્તર છે એમાં ખૂબ જ ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે આહાર શૃંખલામાં શક્તિનું વહન થાય ત્યારે ઉત્પાદકોમાંથી તૃણાહારી તૃણાહારીમાંથી માંસાહારીમાં જે ઉર્જા જાય છે એ 10% ઉર્જા જે છે એનું આહાર શૃંખલામાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહન થાય અને મોટા ભાગની ઉર્જાનો વ્યય થતો હોય છે તો અહીંયા કીધું છે કે જ્યારે ચોથા પોષક સ્તરે ઉર્જા પહોંચે છે ત્યારે ચોથા પોષક સ્તરના જે ઉચ્ચ કક્ષાના સજીવો છે માંસાહારી સજીવો ત્યાં ખૂબ જ ઓછી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને લાસ્ટ કે નીચલા પોષક સ્તર નીચલું પોષક સ્તર એટલે ઉત્પાદકો જે ખોરાક બનાવે છે તેલીની વનસ્પતિ ત્યાં સજીવોની સંખ્યા ખૂબ વધુ હોય અને ત્યાં ઉર્જા પણ વધુ હોય પણ જેમ જેમ એ જે પોષક સ્તર છે એ નીચલે પોષક સ્તરમાંથી ઉચ્ચ કક્ષાના માંસાહારી તરફ જઈએ તો ઉચ્ચ કક્ષાના માંસાહારીમાં સજીવોની સંખ્યા ઓછી હોય છે અને ત્યાં ઉર્જાની પ્રાપ્ય જે માત્રા છે એ પણ વિદ્યાર્થી મિત્રો ઓછી હોય છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આહાર શૃંખલા અને સાથે સાથે આહાર શૃંખલાની અંદર જુદા જુદા ઉર્જા એટલે કે શક્તિનું વહન એના વિશે આજે આપણે સમજીએ.